विद्यार्थी मित्रों, अगाउना वीडियो नी अंदर अपने अल्कोहल, आल्डिहाइड, कीटोन आ बधा समूहों नो अभ्यास कर्यो अने एना नामकरण नी अंदर अपने कया कया प्रत्ययो लगावी शकीए एनी पण वात करी। तो एवो ज एक छेल्लो समूह तमने आपेलो छे कार्बोक्सिलिक एसिड समूह बॉन्ड सी डबल ओ एच, मतलब कि आर सी डबल ओ एच आउ पण आपणे कही शकीए। आल्डिहाइड एटले सी एच ओ भणे आर सी एच ओ आउ लखता। आल्डिहाइड श्रेणीना सभ्यो लखवा माटे आपणे आल्केनी अंदरथी सी एच थ्री ने दूर करता था અને એની જગ્યાએ CHO દાખલ કરતા। તો સેમ રીતે કાર્બોક્સિલિક એસિડ પણ આલ્ડિહાઇડ જેવો જ સમૂહ છે, એટલે આના સભ્ય લખવા માટે પણ આપણે CH3 ને દૂર કરીશું અને એની જગ્યાએ આપણે COOH ને દાખલ કરીશું। તો અહીંથી એક કાર્બન અને ત્રણ હાઇડ્રોજન ઘટાડતા જવાનું, એટલે આપણને શું મળશે, એક કાર્બન અને ત્રણ હાઇડ્રોજન ઘટાડી અને એક હાઇડ્રોજન વધ્યો અને એની પાછળ આપણે COOH લગાવ્યું। એવી જ રીતે અહીંથી એક કાર્બન અને ત્રણ હાઇડ્રોજન દૂર કરીએ એટલે CH3COOH, અહીંથી એક કાર્બન દૂર કરો એટલે C2, ત્રણ હાઇડ્રોજન દૂર કરો એટલે 5 અને COOH। એ જ રીતે અહીંયા C3H7COOH, એક કાર્બન બાદ કર્યો એટલે 4 વધ્યા, ત્રણ હાઇડ્રોજન બાદ કર્યો એટલે 9 વધ્યા અને COOH। એ જ રીતે C5H11COOH આ રીતે ના લખવું હોય ને આપણે પેલું જે લખતા હતા CH3CH2CH3 આનો ઉપયોગ કરીને પણ લખી શકો। તો આના કરતા આમાં બાદબાકી કરવી પડે, આમાં ના કરવી પડે, છેલ્લો જે CH3 આવે એને કાઢીને એની જગ્યાએ COOH લગાવી દો, તો એ પણ સરળ પડે। હવે આલ્કોહોલના નામકરણની અંદર આપણે એનોલ અથવા તો ઓલ પ્રત્યય લગાવતા, કીટોનની અંદર એનોન અથવા ઓન પ્રત્યય લગાવતા, આલ્ડિહાઇડની અંદર એનાલ અથવા તો આલ પ્રત્યય લગાવતા। તો કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે આલ્કેનનો એન પ્રત્યય કાઢી અને એનોઇક એસિડ જેવો પ્રત્યય લગાવી, એનોઇક એસિડ અથવા આલ્કેનનો અ કાઢી અને ઓઇક એસિડ લગાવો, બંને એક જ વાત છે જે ફાવે, તો એનું નામકરણ થઈ જાય। માનો કે મિથેન એક કાઢી અને એનો એક એસિડ લગાવીએ એટલે શું થઈ જાય, મિથેન ઓઇક એસિડ, ઇથેન નો ઇથેન ઓઇક એસિડ। આ રીતે આપણે એનું નામકરણ કરી શકીએ। પણ પહેલા બે જે સભ્યો છે એના પ્રચલિત નામો પણ છે। પહેલાનું નામ આપણે યાદ રાખીશું ફોર્મિક એસિડ અને બીજાનું નામ છે એસિડિક એસિડ, આ એના પ્રચલિત નામો છે એટલે એને પણ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર। આ બધું થોડુંક સમજતા જોડે જોડે લખતા રહીએ તો આપણને જલ્દી આવે, એટલે આની તમારે તૈયાર કરીને લખવાની પણ પ્રેક્ટિસ કરવી પડે।
હવે તમને રાસાયણિક ગુણધર્મો આપેલા છે, પણ મિત્રો આપણા કોરોનાની પરિસ્થિતિની અંદર રાસાયણિક ગુણધર્મો આપણા અભ્યાસક્રમની અંદરથી બાદ કરેલા છે, એટલે હાલ પૂરતા આપણે એની કોઈ વાત કરતા નથી. પણ બીજા બે અગત્યના ઔદ્યોગિક રીતે ખૂબ જ ઉપયોગી એવા બે સંયોજનોની આપણને વાત કરેલી છે. એક તો ઇથેનોલ, આલ્કોહોલ શ્રેણીનો બીજા નંબરનો શબ્દ. પહેલો શબ્દ આપણે ઇથેનોલ ભણે. આલ્કોહોલ ને દેશી ભાષામાં આપણે કહીએ તો નશાકારક વસ્તુ દારૂ, એમાં સૌથી વધુ સક્રિય ઘટક ઇથેનોલ છે. આમ તો ઇથેનોલનું થોડા પ્રમાણમાં સેવન એ નશો ઉત્પન્ન કરનાર છે, જેના ઉપર પ્રતિબંધ છે, છતાં પણ આપણા સમાજની અંદર ક્યાં ક્યાં આ વસ્તુનું સેવન આપણને જોવા મળે છે. પહેલો શબ્દ જે મિથેનોલ છે એ તો ખૂબ ઝેરી પદાર્થ છે, જેને લઠ્ઠો કહેવાય. ઘણીવાર પેપરની અંદર અથવા તો ટીવીની અંદર આપણે સમાચાર જોઈએ તો આવે છે કે આ જગ્યાએ લઠ્ઠાકાંડ થયો અને 25 માણસોના મૃત્યુ થયા, એનું મૂળ કારણ આ મિથેનોલ છે. ઇથેનોલ જો વધુ સમય સુધી પડ્યો રહે તો ધીમે ધીમે એનું મિથેનોલમાં રૂપાંતરણ થઈ જાય છે, અને એવો દારૂ જો કોઈ વ્યક્તિ પી જાય તો એની ઝેરી અસરને કારણે એ મૃત્યુ પામે છે. મિત્રો 100% જે શુદ્ધ આલ્કોહોલ છે ઇથેનોલ એને એબ્સોલ્યુટ આલ્કોહોલ કહીએ છીએ, અને એનો પણ ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. આલ્કોહોલ એ ખૂબ સારો દ્રાવક છે, અને એટલા જ માટે મેડિકલ ક્ષેત્રે કેટલીક દવાઓ બનાવવા માટે ટિંકચર આયોડિન છે, પછી કફ સિરપ છે, પાચન શક્તિની દવાઓ છે, આવી ઘણી બધી ટોનિક્સ બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે દ્રાવક તરીકે. એ સિવાય આપણે બજારની અંદર સ્પ્રે લેવા જઈએ તો ઉપર તમે વાંચો ને તો ઉપર લખેલું હોય છે આલ્કોહોલિક નોન આલ્કોહોલિક. તો આલ્કોહોલિક હોય તો એની અંદર આનો ઉપયોગ કરેલો છે. અત્યારે તમે જો કોવિડની આપણી અત્યારની પરિસ્થિતિની અંદર આપણે સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, અને એ સેનેટાઇઝરની અંદર પણ ચોક્કસ અમુક પ્રમાણની અંદર આલ્કોહોલ હોવો જરૂરી છે, અને તો જે વાયરસને ખતમ કરી શકે છે, તો એની અંદર પણ આનો જ ઉપયોગ થાય છે. એટલે આ રીતે ઇથેનોલ એ ખૂબ ઉપયોગી છે, પણ જો એનું સેવન કરવામાં આવે તો લાંબા ગાળે ખૂબ નુકસાન કરતા છે, એના કુટુંબની પણ પાયમાલી થઈ જાય છે, સમાજની અંદર પણ એની કોઈ વેલ્યુ રહેતી નથી. કેમ કે ભાઈ આ તો દારૂ યુઝ જવા દો, કોઈ એની વેલ્યુ ના. એટલે ખરેખર દારૂનું સેવન તો કરવું જોઈએ નહીં. બીજી વસ્તુ, ઘણી વખત જાહેર સ્થળો ઉપર બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, આવા જે જાહેર સ્થળો છે, જો આપણે મોટા મોટા હેડિંગ્સ જોઈએ છીએ, ગવર્મેન્ટ સમાજની અંદર જાગૃતિ લાવવા માટે ઘણી બધી જગ્યાએ આવા હેડિંગ્સ લગાવેલા હોય છે. એની અંદર બોટલ દોરેલી હોય, બોટલની અંદર માણસ લટકતો બતાવેલો હોય, અને પાછું નીચે લખ્યું હોય કે ભાઈ દારૂડિયો દારૂ પીતો નથી, દારૂ દારૂડિયાને પી જાય છે. એટલા માટે કે લાંબા ગાળે ઇથેનોલનું સેવન એ ખૂબ ઘાતક નીવડે છે, એના કુટુંબનું પણ આર્થિક રીતે અને સામાજિક રીતે પણ પતન થાય છે, અને એટલા માટે એ ખૂબ ઘાતક છે. એટલે ખરેખર દારૂનું સેવન કરવું જોઈએ નહીં. હવે તમે ઇથેનોલની બે પ્રક્રિયાઓની વાત કરેલી છે, એક તો સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. ઇથેનોલ આપણે ભણી ગયા, આવું લખીએ C2H5OH લખીએ, જે લખવું હોય લખાય, અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું તો સોડિયમ ધાતુ જે છે એ અહીંથી
હાઇડ્રોજન ને ખસેડી અને એના સ્થાને સોડિયમ આવી જાય છે. એટલે શું થઈ જાય? CH3CH2OH. આ જે હાઇડ્રોજન છે એ ડાયહાઇડ્રોજન સ્વરૂપે મુક્ત થશે. હવે અહીં આપણે જોઈએ ને તો પરમાણુની સંખ્યા બંને બાજુ સરખી નથી. 3 ને 2 5 ને 6 3 ને 2 5 ને 2 7 એકી સંખ્યામાં તો સંતુલન થાય નહીં, એટલે બીજી સંખ્યામાં આપણે ફેરવવું પડે. તો માનો કે આપણે અહીંયા આગળ 2 કરી દઈએ તો હવે 3 2 6 6 ને 4 10 ને 2 12 થયા. કાર્બન 2 ને 2 4 થયા. તો અહીંયા આગળ પાછો બગડો કરી દઈએ તો 3 2 6 6 ને 4 10 10 ને 2 12 3 2 6 6 ને 4 10 10 ને 2 12 તો સંતુલન થઈ ગયું. હવે આનું નામકરણની વાત કરીએ તો CH3CH2 આને મિથાઈલ કહેવાય, એવું આપણે આલ્કાઇલ સમૂહમાં ભણી ગયા. એને એટલે સોડિયમ કહેવાય અને O એટલે ઓક્સાઇડ કહેવાય, એવું તમે જાણો છો. એટલે સોડિયમ ઇથાઇલ ઓક્સાઇડ. ઇથાઇલ ઓક્સાઇડ ને ભેગું કરીએ એટલે ઇથોક્સાઇડ બોલાય, એટલે સોડિયમ ઇથોક્સાઇડ. આવું આપણે લઈ શકીએ. બીજી પ્રક્રિયા તમને સાંદ્ર H2SO4 વાળી આપેલી છે. માનો કે આ જ ઇથેનોલ ને હું આ રીતે પણ લખી શકું. આવું પણ ભણે. આની સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરી છે તો સાંદ્ર H2SO4 જે છે એ પ્રબળ ભેજ શોષક છે અને એટલા માટે તો ખાંડની બનાવટની અંદર ભેજને શોષી લેવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ઘણા બધા ઉદ્યોગોની અંદર આપણે એને વાપરીએ છીએ. એ શું કરશે? હવે આ જે ઇથેનોલ છે એની અંદરથી પાણીનું શોષણ કરશે, એટલે પાણીનો એક અણુ દૂર થશે. તો બાકી શું વધ્યું? 2 કાર્બન અને 4 હાઇડ્રોજન વધ્યા. એક હાઇડ્રોજન અહીં રહેવાની અને આ હાઇડ્રોજન બતાવીએ તો હવે વાંધો નહીં, આ તો નજીકથી થોડો ખ્યાલ આવે એટલે એ રીતે બતાવીએ. 4 હાઇડ્રોજન ને જોઈન કરવા હોય તો કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે આપણે અહીં આગળ દ્વિબંધની જરૂર પડે અને આપણે ભણી ગયા દ્વિબંધ આવે એટલે આલ્કીન કહેવાય. 2 કાર્બન વાળો આલ્કીન એટલે ઇથેન. આલ્કીનની અંદર ઇન પ્રત્યય લગાવવો પડે જેને આપણે આનું નામ કહીશું ઇથીન અને વત્તા H2O. કેમ કે પાણીનો અણુ એને દૂર કર્યો છે. એટલે આ રીતે આપણે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી બીજો ઘટક ઇથેનોઇક એસિડ, જેનો આપણું પ્રચલિત નામ એસેટિક એસિડ એવું કહેલું. આનો પણ આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. કાર્બોક્સિલિક એસિડ સમૂહનો આ બીજા નંબરનો સભ્ય છે. એનું 5 થી 8 8% જલીય દ્રાવણ જેને સરકો અથવા તો વિનેગર કહેવાય અને આનો ઉપયોગ આપણે આપણા ઘરની અંદર પણ કરીએ છીએ. આપણા ઘરે ટામેટા સોસ બનાવ્યો હોય તો આમ તો બજારમાંથી ટામેટા લાવીએ તો 2-3 દિવસમાં બગડી જાય, પણ એનો બનાવેલો સોસ તો આપણે આખો વર્ષ ખાઈએ છીએ. તો એનું કારણ શું? તો એની અંદર આપણે આ વિનેગર ઉમેરીએ છીએ અને આ વિનેગર એ પ્રિઝર્વેટિવ છે, રક્ષક પદાર્થ. અથાણા હોય, જામ હોય, સોસ હોય, આવા પદાર્થોને લાંબા સમય સુધી જાળવવા માટે આપણે એનો ઉપયોગ રક્ષક પદાર્થ તરીકે કરીએ છીએ મિત્રો. એટલે આ રીતે આપણે એને વાપરીએ છીએ. બીજા નંબરમાં આનો જે ગલનબિંદુ છે એ 290 કેલ્વિન છે, એટલે ખૂબ ઓછું છે અને એટલા માટે
આ પદાર્થ ઠંડક ની અંદર એટલે શિયાળા ની અંદર ઘન સ્વરૂપ ની અંદર આપણને જોવા મળે અને એટલા માટે એને જેશિયલ એસિટિક એસિડ એવું નામ આપે છે। मित्रों आपणे जे एसिडो भणे HCl H2SO4 HNO3 आ बधा खूब प्रबल एसिडो छे पण आ एक निर्बल एसिड छे एटले एनु संपूर्ण आयनीकरण थतुं नथी अने एटला माटे आपणे एने निर्बल एसिड तरीके ओळखीए छीए। अने एक प्रक्रिया तमने आपेली छे एस्टरीकरण अथवा तो एस्टरीफिकेशन एवुं पण कहेवाय। कार्बोक्सिलिक एसिड नी सांद्र H2SO4 नी हाजरी में अल्कोहोल साथे नी प्रक्रिया दरमियान पानी नो अणु दूर थई अने सी डबल ओ जेने एस्टर समूह कहेवाय एस्टर समूह धरावतु संयोजन मेळवानी क्रिया ने एस्टरीकरण अथवा तो एस्टरीफिकेशन कहेवाय। मित्रों आ एस्टर समूह धरावनी संयोजन छे ए खूब ज मीठी सुगंध धरावे छे स्वाद पण धरावे छे एटले खास करीने अत्तर बनाववा माटे पण एनो उपयोग थाय केटली वस्तुओनी अंदर स्वाद उत्पन्न करवा माटे पण एनो उपयोग थाय એટલે આ રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો માની લો કે આપણી જોડે એસિટિક એસિડ એની આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો શું થશે આની અંદરથી પાણીનો અણુ દૂર થઈ જશે H2 બાકીનું જે છે એ સીધું જોડાઈ જાય એટલે CH3CH2COO આ હાઇડ્રોજનની જગ્યાએ CH3 આવી જાય એટલે આપણને આવું મળે CH3 અને વત્તા H2 એટલે આ રીતે આપણે એનું સમીકરણ લખી શકીએ। હવે મિત્રો આનું નામ જો લખવું હોય તો આ તો ઇથાઇલ સમૂહ છે આ મિથાઇલ સમૂહ છે तो इथाइल मिथाइल एस्टर आउ पण आपणे कही शकीए एटले आ रीते आपणे एस्टर समूह धरावता संयोजनो पण मेळवी शकाय। बीजी वस्तु के एस्टर जे छे एनी आल्कली एटले बेज साथेनी प्रक्रिया दरमियान आपणे कार्बोक्सिलिक एसिडनो सोडियम क्षार के पोटेशियम क्षार मळी शके જેને ફેટી એસિડ નો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર એવું પણ કહેવાય જે આપણે સાબુ તરીકે વાપરીએ છીએ અને એ પ્રક્રિયાને સેપોનિફિકેશન અથવા તો સાબુનીકરણની પ્રક્રિયા કહેવાય। તો સાબુ બનાવવા માટે પણ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો માની લો કે આપણી જોડે ફેટી એસિડ છે ફેટી એસિડ જે છે ને એ સાની અંદર હોય કોઈ પણ તેલ અથવા તો મટન તેલ એટલે પ્રાણીની ચરબીની અંદર હોય કોઈ પણ પ્રાણીની ચરબીની અંદર હોય અથવા તો કોઈ પણ તેલ કોપરેલ દિવેલ સરસ્યુ એરન્ડ્યુ કોઈ પણ તેલ તમે જુઓ તો એની અંદર ફેટી એસિડ હોય અને એ ફેટી એસિડની તમે બેઝ એટલે NaOH સાથેની પ્રક્રિયા દરમિયાન તમે સાબુ બનાવી શકો। માની લો કે આપણી પાસે એસ્ટર છે અને આની આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો ઇથાઇલ સમૂહ જે છે એ ઇથાઇલ સમૂહ આના OH સાથે જોડાઈ જાય અને બાકીનો જે સોડિયમ છે આ ઇથાઇલ સમૂહની જગ્યાએ આવી જાય એટલે આપણને મળશે CH3COONA અને વત્તા CH3CH2OH આલ્કોહોલ આવ્યો।
આજે છે એ સોડિયમ ક્ષાર છે જે આપણું સાબુ છે આનું નામ કહેવાય સોડિયમ એસિટેટ એટલે આ રીતે આપણે એને મેળવી શકીએ મિત્રો આપણા ખનિજ એસિડો જે છે ખનિજ એસિડો એની બેઝ સાથેની પ્રક્રિયા દરમિયાન આપણને ક્ષાર અને પાણી મળે છે જેને તટસ્થીકરણની પ્રક્રિયા એવું આપણે કહીએ છીએ ને એવું તમે એસિડ બેઝ વાળા પાઠની અંદર પણ આપણે ભણી ગયા આપણો જે એસિટિક એસિડ છે એ આપણો નિર્બળ એસિડ છે એની માનો કે તમે બેઝ સાથે પ્રક્રિયા કરો તો આ સોડિયમ જે છે એ હાઇડ્રોજનની સ્થાને ગોઠવાય અને આ હાઇડ્રોજન OH સાથે જોડાઈને H2O બને છે એટલે આપણને શું મળશે તો CH3COONa અને વત્તા H2O એટલે ક્ષાર મળીને પાણી મળ્યો એટલે એનો મતલબ એ થયો કે એસિડિક એસિડ પણ તટસ્થીકરણની પ્રક્રિયા આપે છે બરાબર પછી એ સિવાય તમને કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાઓ પણ બતાવેલી છે એમાં ફેર એટલો છે કે એમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ની અંદર કાર્બન છે એટલે ક્ષાર અને પાણી ઉપરાંત તમને કાર્બન ડાયોક્સાઇડ મળે માની લો કે આપો એસિડિક એસિડ કાર્બોનેટ માનો કે સોડિયમ કાર્બોનેટ લઈએ ધોવાના સોડા તો આનો સોડિયમ હાઇડ્રોજન નું વિસ્થાપન કરી દે એટલે CH3COONa થઈ જાય હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાઈ H2O આપે કાર્બન CO2 સ્વરૂપે મુક્ત થાય છે સંતુલન કરવું પડે એટલે સંતુલન તમારે કરી દેવાનું ખ્યાલ છે એની બે જોડાઈ એની બે કરવા માટે બગલો મૂકો પછી પરમાણુઓની સંખ્યા ગણતા જાઓ એ તો મેં અગાઉ પણ તમને શીખવાડેલું પ્રેક્ટિસ કરો તો આવડે એવું પણ મેં કહ્યું જો બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીશું ખાવાના સોડા સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો પણ આપણને ક્ષાર તો એનું જ મળવાનું અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરશે તો આ રીતે પણ એ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો છેલ્લો એક જ ટોપિક રહી જાય છે એટલે ભલે થોડોક એવો વિડીયો મોટો થાય પણ આની અંદર આપણે એને લઈ લઈએ છેલ્લો ટોપિક છે આપણો સાબુ અને પ્રક્ષાલકો સેપોનિફિકેશનની આપણે વાત કરી તો ભાઈ સાબુ એ ફેટી એસિડનું સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે કોઈ પણ વનસ્પતિ તેલ અથવા તો પ્રાણીની ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન સાબુ બને તો આ જે છે સાબુ છે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે સાબુની અંદર સમૂહ તરીકે COONa કાર્બન સોડિયમ કાર્બોક્સિલેટ આવો સમૂહ આવેલો છે આ સમૂહ ધરાવતો ભાગ છે અને આ હાઇડ્રોકાર્બન ધરાવતો ભાગ છે હાઇડ્રોકાર્બન ધરાવતો ભાગ જે છે એને જળ બિરાડી છેડો અથવા તો અધ્રુવીય પૂંછડી એવું કહેવાય જેને મેલ અથવા તો તેલ પ્રત્યે આકર્ષણ છે જ્યારે સમૂહ ધરાવતો જે ભાગ છે એ જળ અનુરાગી છેડો છે જેને ધ્રુવીય શીર્ષ કહેવાય જેને પાણી પ્રત્યે આકર્ષણ છે એટલે મિત્રો આપણે કપડું હોય કે કોઈ પણ વસ્તુને ધોવાની હોય જ્યારે આપણે સાબુ લગાવીને એને ધોવાડીએ છીએ ત્યારે આનો જે અધ્રુવીય પૂંછડી વાળો ભાગ છે એ કપડા તરફ અથવા તો મેલ જે જગ્યાએ છે એ મેલ તરફ આકર્ષિત થયેલો હોય છે અહીંયા આગળ મેલ બતાવ્યો છે અથવા તો તેલ અને આ જે છે ગોળ એ સમૂહ ધરાવતો ભાગ છે જેને પાણી પ્રત્યે આકર્ષણ છે એટલે સાબુના જે અણુઓ છે એ આ રીતે ગોઠવાઈ જાય છે જેને આપણે મિસેલ કહીએ છીએ એટલે આ રીતે મિસેલની રચના થાય અને ધીમે ધીમે એ કપડાની અંદર જે અથવા તો વસ્તુ ઉપરથી મેળને છૂટું પાડે છે અને પાણીની અંદર એને અવલંબિત રાખે છે એટલે પાણીની અંદર મેળ છૂટો પડીને જમા થતો જાય છે
પણ ઘણીવાર મિત્રો આપણે જોઈએ ને તો સાબુ ગમે એટલો ઘસીએ ને તો ફીણત પેદા થાય. ઘણી વખતે આપણે નાતા હોઈએ ત્યારે એ સમયે પણ આપણને ઘણો બધો એવો અનુભવ થતો હોય છે કે સાબુ લગાવીએ તો ફીણ જલ્દી થાય જ નહીં. તો એનું કારણ શું? તો પાણી જે છે કઠિન પાણી એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો છે. જો કઠિન પાણી હશે તો સાબુ એની અંદર ફીણ પેદા કરી શકશે નહીં. એટલા માટે કે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો સાથે એ અદ્રાવ્ય ક્ષાર બનાવે છે, ઓગળે નહીં. એટલે સાબુ કઠિન પાણીમાં ફીણ પેદા કરી શકતો નથી. એટલે આપણે એને નરમ બનાવવું પડે, એટલે પાણીને ગરમ કરવું પડે અને પછી સાબુ લગાવો તો જલ્દી ફીણ પેદા થાય. તો એની અવેજીમાં અત્યારે આપણે ડિટર્જન્ટનો ઉપયોગ કરતા થયા, પ્રક્ષાલક તરીકે. તો ડિટર્જન્ટની અંદર SO3Na સમૂહ છે, સોડિયમ સલ્ફોનેટ. આનો ફાયદો એ છે કે આ ડિટર્જન્ટ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો સાથે દ્રાવ્ય ક્ષાર બનાવે છે, જલ્દી ઓગળી જાય. અને એટલા માટે ડિટર્જન્ટ કઠિન પાણીમાં પણ ફીણ પેદા કરી શકે. અને એટલા જ માટે અત્યારના સમયમાં સાબુ કરતો ડિટર્જન્ટનો વપરાશ વધ્યો છે. એનું મૂળ કારણ એ છે હવે ડિટર્જન્ટ કઠિન પાણી હોય કે નરમ પાણી હોય બંનેની અંદર ફીણ પેદા કરે એટલે આપણને ધોવાઈની અંદર ખૂબ સરળતા રહે અને સારી રીતે આપણે વસ્તુને સાફ કરી શકીએ. એટલે મોટા ભાગે શેમ્પૂ છે અથવા તો કપડાં ધોવાના જે મોગા પાવડરો ડિટર્જન્ટ વાપરીએ છીએ એ આ રીતે ધોલાઈનું કામ કરતા હોય છે. એટલે આ રીતે આપણે સાબુ અને ડિટર્જન્ટ વાપરીએ છીએ, બરાબર. તો આ રીતે આપણી આ પાઠની થિયરી અહીંયા પૂરી થાય છે, એટલે આપણો પાઠ પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર પાછો નવો એક પાઠ આપણે ચાલુ કરીશું.